નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 11 એની અંદર ભારતમાં જળ સંસાધન વિશે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર જળ સંસાધન વિશે સમજૂતી આપી છે કે ભારતની અંદર કઈ કઈ જગ્યાઓ પર ભૌતિક યોજનાઓ, નદીઓ, લાભાર્થી રાજ્યો ક્યાં જળનો સંકટ છે, તે બધી વિગત આ પત્રની અંદર આપી છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જળ એ જીવન છે એ આપણે કહેવત આપણે સાંભળી છે. જળ વગર નામે જીવ સૃષ્ટિ નકામી છે, ત્યારે ડગલે ને પગલે જળની જરૂર પડે છે. પ્રાચીન સમયથી જ્યારે જે સમય દરમિયાન મનુષ્ય ભટકતું જીવન જીવી રહ્યો હતો, ત્યારથી જ લઈને આજ દિન સુધી પાણીનો અવિરતપણે ઉપયોગ કરતો રહ્યો છે. જ્યારે મનુષ્ય ભટકતું જીવન જીવી રહ્યો હતો તે સમય દરમિયાન ખેતીની શોધ થઈ અને નદી તળાવના કાંઠા પર રહેતો થયો, તે સમય દરમિયાન સ્થાયી એક જગ્યા પર જે સમય એક સમય એવો હતો કે ભટકતું જીવન જીવી રહ્યો હતો, હવે નદી પાણીની ખેતીના કારણે સ્થાયી જીવન થયું. મનુષ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારે જળનો ઉપયોગ કરે છે. એક, પોતાના વાપરવા માટે. બીજું, બે, ઉદ્યોગો માટે. અને ત્રણ, સિંચાઈ અથવા ખેતી માટે. આ ત્રણ માટે ખૂબ જ ઉપયોગી જળો નીવડાય છે. આજે તમે જુઓ, કોઈ પણ જીવ સૃષ્ટિને જળ વગર ચાલે એમ છે નહીં. જળ એ જ જીવન છે, એટલા માટે જ આ કહેવત પડી છે, જળ એ જ જીવન છે. એટલે નામે જીવ સૃષ્ટિને જળ વગર ચાલે તેમ નથી. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજના પાઠની અંદર જળ વિશે અભ્યાસ કરીશું. તેની અંદર સૌથી પહેલાં પુસ્તક પ્રમાણે આપણે પ્રસ્તાવના જોઈશું કે જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી. તેના ઉપયોગની યાદી ઘણી બધી છે. જળ ના હોય તો બીજો પણ વિકલ્પ નથી. જળ વગર કોઈ વિકલ્પ નથી. ચલો દાખલા તરીકે બીજો આપણે ઉદાહરણ આપું તમને કે ખાવાનું અનાજ ના હોય તો નાસ્તા પણ બી તમે રહી શકો છો, બરાબર. ઘર ના હોય તો ઝૂંપડામાં પણ રહી શકો. કોઈ સાધન ના હોય, બસની યાત્રા ના કરી શકો, પ્રાઇવેટ સાધનમાં પણ જઈ શકો. પણ જળ ના હોય તો કોઈ બીજો વિકલ્પ છે નથી. તેના ઉપયોગની યાદી ઘણી છે અને એના ઉપયોગ જળના ઉપયોગની યાદી ઘણી મોટી લાંબી છે. સમગ્ર જીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. આ સમગ્ર દુનિયાની અંદર જેટલી પણ જીવ સૃષ્ટિ છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે જળનો ઉપયોગ ખૂબ જ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેના વપરાશના જળ ઉપર છે. કોઈ પણ દેશનો આધાર તમે જુઓ તો તેની ખેતી અને તેના જળનો ઉપયોગ કરતો આધાર એ ખૂબ મુખ્ય છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલુ કાર્યમાં તથા ઉદ્યોગમાં રહે છે. આમ તો મુખ્ય વિશેષ જરૂરિયાત પીવાના પાણી માટે, ઘરેલું વપરાશ માટે અને ઉદ્યોગ માટે આ જળ ખૂબ જ ઉપયોગી નીવડાય છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપ્યાને જથ્થામાં જળ વપરાશ છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. આજે તમે જુઓ કે દિવસે દિવસે વસ્તી વધતી જાય છે અને જળનો વપરાશ દિવસે દિવસે વધતો જાય છે. એના કારણે જળની અછત પણ સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે. અને આ વસ્તી વધારાના કારણે અને જળનો ઉપયોગ વધારે ઉપયોગ થવાના કારણે આજે વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી
છે. જળ એ મર્યાદિત સંસાધન છે, તેના સ્થાને કોઈ પણ સંસાધનો ઉપયોગી લઈ શકાય એમ નથી. પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે છે, તેથી જ જળ એ જીવનનું અભિન્ન અંગ છે તેમ કહી શકાય છે. હવે આપણે જોઈશું જળના સ્ત્રોતો કઈ જગ્યા પર, કયા કયા સ્ત્રોતો પરથી આપણને જળ મળે છે. વૃષ્ટિજળ, વૃષ્ટિજળ અને ભૂમિજળ આ ત્રણ સ્ત્રોતો છે જળના. ત્રણ સ્ત્રોતોના આધાર પર આપણને જળ મળી આવે છે. પહેલા જોઈશું વૃષ્ટિજળ. વૃષ્ટિજળ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિજળ છે. નદી, સરોવર, ઝરણા અને કુવા ગૌણ સ્ત્રોત છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિજળ આભારી છે. વૃષ્ટિજળમાં કઈ કઈ વસ્તુ આવે? નદી, ઝરણા, સરોવર, તળાવ. આ બધા નદી, સરોવર અને ઝરણા, કુવાઓ આ બધા સ્ત્રોતો વૃષ્ટિજળની અંદર આવી શકે. ફરીથી સાંભળો, વૃષ્ટિજળની અંદર કયા કયા સ્ત્રોતો આવે? તો વૃષ્ટિજળમાં નદી, સરોવર, ઝરણા અને કુવાઓ આ ત્રણ ચાર સ્ત્રોતો આવી શકે છે. હવે જોઈશું વૃષ્ટિએ જળ. વૃષ્ટિએ જળ પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ એટલે કે જે પૃથ્વીની સપાટી ઉપર જે સ્ત્રોતો રહેલા છે એ સ્ત્રોતોને પૃષ્ઠીય જળ કહેવામાં આવે. પૃથ્વીની સપાટી પર કયા કયા રહેલા છે? તો પૃથ્વીની સપાટી ઉપર નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. પૃષ્ઠીય જળની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે? તો નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે આ પૃષ્ઠીય જળની અંદર આવી શકે છે, જે પૃથ્વીની સપાટીની ઉપર હોય છે. બીજું છે ભૂમિગત જળ. ભૂમિગત જળ, ભૂમિગત એટલે કે પૃથ્વીના પેટાની અંદર જે ભૂમિગત જળ રહેલું છે, ભૂમિની અંદર રહેલું છે એને ભૂમિગત જળ કહેવામાં આવે છે. તો ભૂમિગત મુખ્ય સ્ત્રોત ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પુષ્ટીય જળના અવશેષોમાંથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાનના વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં તો ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોના કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ ભૂમિગત જે પૃથ્વીના પેટાની અંદર જે આપણને જળ મળી આવે છે તેને ભૂમિગત જળ કહેવામાં આવે છે. આ ભૂમિગત જળનો મુખ્ય ઉપયોગ એ સિંચાઈ માટે, ખેતી માટે આ ભૂમિગત જળ વધારે ઉપયોગમાં નીવડે છે. ત્યાર પછી જોઈશું કે જળ સંસાધન અને ઉપયોગ. જળ સંસાધન અને ઉપયોગ, જળ સંસાધન અને ઉપયોગ કયા કયા આપણને ઉપયોગી કયા કયા નીવડે છે? સિંચાઈ માટે બહુ ઉપયોગના માટે તો આપણે એના વિશે જોઈશું કે જળ સંસાધનનો ઉપયોગ. પહેલા જોઈશું કે સિંચાઈ. ભારતમાં લગભગ 84% જળ વિસ્તાર માટે ઉપયોગી છે. ભારતની અંદર, આખા ભારતની અંદર 84% ભાગ સિંચાઈ માટે ઉપયોગી નીવડે છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા હોય છે. ડાંગર, સળ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. જેવી રીતે કે 1 કિલો ઘઉં આપણે ઉત્પાદન કરવા હોય તેની અંદર 1500 લિટર પાણીની જરૂર પડે છે. એવી રીતે ડાંગર, સળ અને શેરડીની અંદર જળ વધુ ઉપયોગમાં લેવામાં, સિંચાઈ તો જો વધુ પાણી હોય તો જ આ પાક લઈ શકાય. ડાંગર, સળ અને શેરડી આ ત્રણમાં પાણીની વધારે પડતી જરૂર પડે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી ડેમનું નિર્માણ 2મી સદીમાં થયું હતું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નદીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. 1. કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ. આ ભારતની અંદર સિંચાઈ 3 પ્રકારે થઈ શકાય, એટલે કે પાણી ખેતરમાં લઈ શકાય છે. 3 પ્રકારે લઈ શકાય છે. પહેલું છે કુવા અને ટ્યુબવેલ દ્વારા, બીજું કે નહેરોના માધ્યમ દ્વારા અને ત્રીજું છે તળાવના માધ્યમ દ્વારા. આ 3 પ્રકારે, ખાસ કરીને આ 3 પ્રકારે સિંચાઈની પાણી સિંચાઈ થાય છે, ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પૈકી કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. મોટા ભાગે અત્યારે હાલની અંદર ભારતના કુવા અને ટ્યુબવેલ દ્વારા એ મુખ્ય માધ્યમ છે. એના દ્વારા સૌથી વધારે સિંચાઈ થઈ શકે છે. નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો અને તળાવોનું એ સ્થાન છે બીજો અને ત્રીજો, કારણ કે પહેલા સૌથી પહેલા કુવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધારે સિંચાઈ થઈ શકે છે. ખેતરની અંદર નહેરો દ્વારા સિંચાઈને સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વીય કટકા મેદાનોમાં આવેલા મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કુવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વીય અને દક્ષિણના રાજ્યોમાં વધારે થાય છે. આ કયા કયા ત્રણ વિસ્તારોની અંદર સૌથી વધારે થાય છે પરીક્ષામાં પૂછવામાં આવે છે કે તળાવો દ્વારા કઈ કઈ જગ્યાઓ ઉપર તળાવો દ્વારા સિંચાઈ લેવામાં આવે છે, તો આપણે કહી શકીએ પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર, ભારતની અંદર પૂર્વ અને દક્ષિણના રાજ્યોની અંદર આ સિંચાઈ તળાવના માધ્યમ દ્વારા લઈ શકાય છે. બહુવિધ યોજના આપણે જોઈશું. બહુવિધ ભારતમાં અનેક નાની મોટી નહેરો આવે છે. ભારતની જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓ મળીને તેનું જળ સમૃદ્ધ થાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવે છે. બહુહેતુક યોજનાઓ આજે અનેક હેતુઓ દ્વારા આ બહુહેતુક યોજના ઉપયોગમાં નીવડે છે. કઈ કઈ રીતે બહુહેતુક એટલે કે બંધવાનો, નદીઓની વચ્ચે કઈ કઈ જગ્યાઓ પર જ્યાં પહાડી વિસ્તારો હોય ત્યાં એ વિસ્તારોની અંદર બંધ બહુહેતુક યોજના આપણને કઈ કઈ રીતે ઉપયોગમાં નીવડે છે. તો બહુહેતુક યોજનાઓ એટલે નદીઓના ખીણોને સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. આ નદીઓના ખીણ પ્રદેશ એટલે પહાડી અને પહાડી વિસ્તારોની અંદર ખીણ સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાને હલ કરવી. એમાં કઈ કઈ સમસ્યાઓ છે એ સમસ્યા હલ થાય છે. જો બંધ બાંધવામાં આવે નદીઓની અંદર કઈ કઈ સમસ્યા હલ થઈ શકે. એક તો પહેલા પૂર નિયંત્રણ થઈ શકે છે, જેથી કહીને પાણીને રોકી અને બીજા કામને જરૂર પૂરતો જવા દેવામાં આવે, જેનાથી પૂર થતું અટકાવી શકાય. જમીનને ધોવાણને અટકાવી શકાય છે, જે જમીનનું જે ધોવાણ થાય છે એ ધોવાણ પણ અટકી શકાય છે. સારાથી બહુહેતુક યોજનાના કારણે સિંચાઈ અને પેયજળ, સિંચાઈ માટે, ખેતી માટે અને પેયજળને પીવા માટે પણ એને ઉપયોગમાં લેવામાં આવે છે. સંકટ સમય દાખલા તરીકે અમુક આપણો વરસાદના અનિયમિત વરસાદ હોય છે. ઘણીવાર પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે, અમુક વાર એક ટીપું પણ પાણી નહીં પડે, એના કારણે ઓછો વરસાદના કારણે તેવા સમય દરમિયાન આ સમય દરમિયાન બહુહેતુક યોજના દ્વારા જે પાણી સંગ્રહી રાખવામાં આવે તેવા સમય દરમિયાન આ પાણી છોડી અને પેયજળ અને સિંચાઈ માટે પણ એને ઉપયોગમાં લઈ શકાય. ઉદ્યોગો માટે પણ એને ઉપયોગમાં લઈ શકાય. વસાહતોને આપવાતું પાણી કે ઘણી વસાહતો નદીઓની આસપાસ રહેતી વસાહતોને ઉપયોગમાં અને વાપરવા માટે અને પેયજળ માટે પણ એને ઉપયોગમાં માટે પણ આ બહુહેતુક યોજનાનું પાણી આપવામાં આવે છે. વિદ્યુત ઉત્પાદન પણ કરવામાં આવે છે, તેમજ આંતરિક જળ પરિવહન એક જગ્યાએ એક ગામેથી બીજા ગામે જવા માટે આંતરિક જળ પરિવહન પણ કરવામાં આવે છે. મનોરંજન ત્યાં પ્રવાસ લાયક સ્થળ પણ બનાવવામાં આવે છે, મનોરંજન કરવામાં આવે છે. વન્યજીવન સંરક્ષણ અને વન્યજીવનનું સંરક્ષણ પણ થઈ શકે છે અને એની અંદર પાણી જે ભરી રાખ્યું તે પાણીની અંદર મત્સ્ય પાલનના વિકાસનો પણ સમાવેશ થાય છે. મત્સ્ય ઉદ્યોગ પણ ખૂબ મોટો વિકસે છે. હવે ત્રીજું જોઈશું, સિંચાઈ ક્ષેત્રે વિતરણ. ભારતમાં દરેક રાજ્યોના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રનો ઘણો તફાવત છે. આંધ્ર પ્રદેશમાં તટીય જિલ્લા અને ગોદાવરી કૃષ્ણ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તામિલનાડુ કાવેરી મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્ર પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણો વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. આઝાદી પછી આપણે જે વખત
આઝાદી નથી મળી જેમ અંગ્રેજોના ગુલામોમાં આપણે જકડાયા હતા. તે સમય દરમિયાન એટલી બધી સિંચાઈની સહૂલત હતી નહીં, પરંતુ આઝાદી પછી નદીઓનો વિકાસ થયો, ભૌતિક યોજનાઓ પણ બનાવવામાં આવી, એના કારણે આજે લગભગ 4 ગણું વધી ગયું છે સિંચાઈ સહૂલત, આજે 4 ગણી વધી ગઈ છે. તો ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જ્યારે પંજાબ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. જો ભારતીય દર આમ છતાં પણ સિંચાઈનું ક્ષેત્ર અને વાવેતર ઓછું જોવા મળે છે. જો આમ જોવા જઈએ મિઝોરમની અંદર 7.3% વિસ્તાર સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે અને પંજાબની અંદર 90.8% સિંચાઈનું ક્ષેત્ર છે. કેમ કે પંજાબની અંદર 5 નદીઓનું સમાવેશ થાય છે, એટલે ત્યાં નદીઓના કારણે સિંચાઈની સવલત ખૂબ સારી છે. ત્યાં ઉત્પાદન પણ વધારે, પાક પણ વધારે લઈ શકાય છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તામિલનાડુ અને મણિપુરમાં વાવેતરનો કુલ વિસ્તાર 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. હવે જોઈશું જળ સંકટ ક્યારે જળ સંકટ પડે છે એ વિશે આપણે સમજીશું કે જળ એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. આપણને જળ એ કુદરત થકી આપણને મળેલી અનમોલ ભેટ છે, એનો કોઈ મોલ છે નથી. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવનધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. કયા કારણે લીધે પાણીની અછત વધતી ગઈ છે? તો પહેલાં અનાજની વધતી જતી માંગ, પહેલાં વસ્તી વધારો, સૌથી પહેલાં વસ્તી વધારો છે. કારણ કે વસ્તી જેટલી વધારે હોય તેટલી માંગ પાણીની વધતી જાય છે, ઉપયોગ પણ પાણીનો વધતો જાય છે. અનાજની વધતી વસ્તી વધવાના કારણે અનાજની માંગ પણ વધતી જાય છે, એટલે સિંચાઈની પણ સારી સિંચાઈની અંદર પણ પાણીનો વધારે ઉપયોગ થતો જાય છે. રોકડિયા પાક ઉગાડવા, અત્યારે હાલની અંદર લોકો રોકડિયા વધારે અનાજ કરતાં રોકડિયા પાક વધારે ઉગાડે છે. વધતા જતા શહેરીકરણ, અત્યારે હાલની અંદર ગામડા છોડી અને શહેરોની અંદર લોકો વધતા ગયા છે અને શહેરીકરણ વધતું જવાના કારણે પાણીની પણ માંગ દિવસે દિવસ વધતી ગઈ છે અને લોકોના બદલાતા જતા જીવનધોરણના પરિણામે સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને પરિસ્થિતિ વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા અને તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનનું શુષ્ક ક્ષેત્ર તથા દ્વીપકલ્પીય ઉત્તરપ્રદેશ આંતરિક ભાગોમાં જળ સંકટ ગંભીર સમસ્યાઓ છે. હાલમાં પણ અત્યારે હાલની અંદર પણ રાજસ્થાનના શુષ્ક વિસ્તારની અંદર પાણીની અછત છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેમની જળજન્ય અનેક રોગો ફેલાય છે. પેયજળની પ્રાપ્તતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. પીવાના પાણીની સગવડો વધવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણી માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. અત્યારે હાલની અંદર પાણી પીવા માટે પાણીની શુદ્ધ પાણી બનાવવા માટેની કેટલીક સવલતો વધારી છે, તે છતાં પણ આજે જળનું સંકટ એવું યથાવત છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. આજે પણ 8% શહેરોની અંદર પેયજળ એટલે પીવાના પાણીની અછત જ છે. દેશમાં લગભગ 50% ગામોમાં આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. આજે પણ ભારતની અંદર 50% ગામોની અંદર પેયજળ ઉપલબ્ધ કરાવવાનું આજે પણ બાકી છે. ભારતમાં સિંચાઈની સગવડો વધારો થયો છે, છતાં પણ 73% કૃષિ ક્ષેત્રમાં હજી પણ વરસાદ પર આધાર રાખે છે. આજે સિંચાઈની સગવડ દિવસે દિવસે વધતી જાય છે, તેમ છતાં 73% ભાગની અંદર હજી પણ વરસાદ પર આધાર રાખે છે. એવું નહીં, નદી નહેરો આજે પણ કેટલાક ગામોની કેટલાક શહેરોની અંદર મળી નથી, એના કારણે આજે પણ કેટલાક ગામોની અંદર, કેટલાક શહેરોની અંદર, કેટલાક રાજ્યોની અંદર આજે પણ વરસાદ પર આધારિત ખેતી આધાર રાખે છે. વર્તમાન સમયમાં કુવાની ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણી
बहार करवा भूमिगत स्तरनुं स्तर नीचू गयुं छे। आजे वर्तमान समयनी अंदर कूवानी ट्यूबलेट द्वारा अंदर भूमिगत जे जल छे काढवामांथी ए भूमिगतनुं स्तर जे पाणीनुं स्तर छे दिवसे दिवसे नीचू जतुं गयुं छे। परिणामे भूमिगत जल संसाधनमां घटाड़ो थयो छे। केटलाक राज्योमां भूमिगत जलने वधारे जथ्थामां काढवाथी देशमां गंभीर प्रश्नो उभा थया छे। પાણીની ઘટતી ગુણવત્તાને વધતી જતી અછત જેથી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષિ ઉપરાંત ઉદ્યોગ પાણીને અનિયંત્રિત ઉપયોગ થાય છે। ઘરેલુ તથા ઉદ્યોગ ઔદ્યોગિક એકમોના મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે। આજે આપણે આટલા સુધી જળ સંકટ સુધી આ પાઠને જોઈશું। પછી આવતા પીરિયડની અંદર આપણે જળ સંસાધન, જળ જાળવણી અને વ્યવસ્થા, જળ પ્લાનિંગ ક્ષેત્ર અને જળ વૃષ્ટિએ જળ સંચાલન આ બધા મુદ્દાઓ વિશે નેક્સ્ટ એના પછીના પીરિયડની અંદર આપણે ચર્ચા કરીશું। થેન્ક યુ વેરી મચ।